आ देश में जो पतनियों कुर्बानी न आपे ने तो देश ने बॉर्डर माते सैनिकों न हो, आ देश ने सैनिकों ने आखी दुनिया सेल्यूट करे, वहां सैनिकों एम करे, पण हूँ ए सैनिकों ने जेटलू सेल्यूट करूँ ने एनी करता वधारे एनी पतनियों ने सेल्यूट करूँ, कि पोताना पति ने कह जाओ हूँ तमारा माटे दुआ करीश, आप देश ने बॉर्डर माथे जाए अना देश नु रक्षण करो, आ देश मा नारी कुर्बानी नो करे ने तो आ देश सलामत होय ज नहीं। तमने बधाने एनी वेदना देखाय, ई पीड़ा सहन करे देखाय, एक सुहागन पत्यारे लग्न थाय ने पछी एनो पति देश ने बॉर्डर माथे वही जाय अने ना विरह मा रात दिवस जंखना करती होय एनी पीड़ा नो देखाय, आप जाणो सोमेश ने माटे रोंग साइड मा जाओ छो, જેનો દીકરો દેશની બોર્ડર માથે લડતો હોય ને એને જેટલો ધન્યવાદ તમે આપો એનાથી ડબલ ધન્યવાદ એના પરિવારને દેવો જોઈએ। એક માએ દીકરાનો વિરહ સહન કર્યો છે, એક બાપે દીકરાની જુદાઈ સહન કરી છે, એક માએ પોતાની ગોદ ખતરામાં નાખી છે, અને એક પત્નીએ પોતાના સુહાગને મોતના મોઢામાં મૂક્યો છે। એ સુહાગનો ને હું બહુ સેલ્યુટ કરું છું, મારી આંખ ભરાય જાય આવી બેનોને યાદ કરું ત્યારે। હરેક પત્ની એવી છે ને, મારો પતિ રોજ આંજે ઘરે આવે, ઘરે મોડા આવે તો એ પત્ની અકળાઈ જાય કેમ મોડા આવે, તો વિચાર કરો જેનો પતિ દૂર રડવા નથી ગયો, કમાવા નથી ગયો, મોત ની સામે લડે, પતિના ફોન ની રિંગ વાગે ને, જેની જેનો ધણી બોર્ડર માથે છે ઈ બેનો ની વાત કરું છું, એના મોબાઈલ ની રિંગ વાગે ને એટલે તરત એને એમ થાય કે સમાચાર તો મારા પતિના હારા હશે ને, અને રોજ ભારત દેશ ની અંદર 3-4 પત્નીઓને એવા ફોન આવે છે, આજ તમારો પતિ દેશની શહાદતમાં શહીદ થયો, રોજ ભારતની ભૂમિમાંથી 3-4 એવી સ્ત્રીઓને ફોન આવે છે કે તમારો પતિ આજ દેશની શહાદતમાં કુરબાન થયો। તો જેના પતિ કુરબાન થતા હશે એની પીડા તો આપણે બહુ જ હૃદયથી સમજી શકે, સહન કરી શકે, પણ જેને રોજ ભય રહેતો હશે, આજ તો મારો પતિ નહીં મરે ને, આજ તો મારા પતિને કઈ નહીં થાય ને, 24 કલાક જેની પત્નીઓ ભગવાનને પ્રાર્થના કરતી છે, પ્રભુ મારો પતિ દેશની શહાદતમાં ઉભો છે, એવી નારીઓને મારી વ્યાસપીઠ લાખ લાખ વંદન કરે છે। તમારી કુરબાની ન હોય બેનો, તમારી પ્રાર્થના ન હોય, અને તમે જો આ દેશમાં તમારા પતિને લડવા માટે ન મોકલો ને તો ભારત દેશ ગુલામ બની જાય, આ દેશ ધૂળમાં મળી જાય। સુહાગનોએ જ્યારે પતિનો વિયોગ સહન કર્યો છે ને ત્યારે આ દેશ સલામત છે, એવી નારીઓને હું બહુ જ માન આપું છું, એવી શહીદ થયેલા પતિની પત્નીઓ આ દેશ માટે એક મિસાલ છે, પણ આપણને આવું ન સમજાય, ઘાયલ ની ગતિ ઘાયલ જાણે બાપ, જેનો દીકરો તરસતો હોય કે મારા બાપા મારા પપ્પા દેશની બોર્ડર માંથી છે એને કઈ થશે ન, રોજ મોતને આડ સંભળાય, રોજ મોતનો ભય સંભળાય, આપણે તો બહુ ભાગ્યશાળી છીએ બાપ, બાપનું મોઢું રોજ જોઈએ।